जय श्री कृष्ण विद्यार्थी मित्रों, धोरण 8 विषय गणित चैप्टर नंबर 3 चतुष्कोणनी समझ एमां आपणे स्वाध्याय 3.3 विषयनी माहिती मेळवीशुं। दाखला नंबर 1, समांतर बाजू चतुष्कोण ABC आपेल छे। अहीं कने तमारी स्क्रीन ऊपर एक समांतर बाजू चतुष्कोण ABCD आपेलो छे। हवे दरेक विधानने तेमां उपयोग करवामां आवेल व्याख्या अथवा तो गुणधर्मनो उपयोग करीने पूर्ण करो। हवे अहीं कने तमने जे आकृति दीधेली छे ए आकृतिना आधारे तमारे अहीं कनेना जे प्रश्न दीधेला छे ए प्रश्नोना जवाब लखवाना छे। तो सौथी पहेलो प्रश्न छे आपणो AD। तो अहीं कने जुओ AD, हवे ए ना डी समांतर जे छे एटले के AD बराबर शुं थशे, तो तमारू BC, कारण के A अने D बराबर आपने BC प्राप्त थाय। तो अहीं कने आपने शुं प्राप्त थशे BC। पछी बीजा नंबर नुं जोईए तो खूणो DCB, तो अहीं कने आपणे जोईए के खूणो DC अने B एटले आ अहीं कने खूणो आपेलो छे, तो आपने कयो खूणो प्राप्त थशे DAB। जोईए आपने आ खूणो दर्शावे छे तो आपणा माटे आ खूणो प्राप्त थाय एटले आपणे लखशुं अहीं कने खूणो DAB। हवे अहीं कने जोईए OC, तो एना बराबर शुं थाय OA एटले OC बराबर आपणे प्राप्त थशे OA। हवे आगळ वधीए, માપખૂણો DAB પ્લસ માપખૂણો CDA પ્લસ દીધું છે માપખૂણો CDA। હવે તમે અહીંયાથી કરીને અહીંયા સુધી અને અહીંયાથી કરીને અહીંયા સુધી બરાબર કેટલા અંશનો થાય આપણે અહીં કને? તો અહીં કને પ્રાપ્ત થશે 180 અંશ, કારણ કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં પાસપાસીના બે ખૂણાઓ હંમેશા પૂરક હોય, કેમ કે અહીંથી અહીં અને અહીંથી અહીં એટલે કે સમાંતર બાજુ ચતુષ્કોણ, અહીં કને આપણે સમાંતર બાજુ ચતુષ્કોણ દીધેલું છે તો પાસપાસીના બે ખૂણા હોય એ હંમેશા પૂરક હોય છે, જેથી આપણે એને 180 અંશ કહી શકાય। અને અગાઉમાં આપણને જોયું તો OC અને OA એ પણ પરસ્પર જે વિકર્ણો છે એ એકબીજાને દુભાગ્ય છે, એટલે અહીં કને જે આ પ્રશ્નો દીધા હતા એના ઉત્તર આ મુજબ પ્રાપ્ત થશે। હવે દાખલા નંબર 2 જોઈએ, તો અહીં કને કીધું છે સમાંતર બાજુ ચતુષ્કોણમાં XY અને Zના મૂલ્ય શોધો। અહીં કને જુઓ XY અને Z આ ત્રણ મૂલ્ય શોધવાના છે અને અહીં એક ખૂણાનું માપ અહીં કને 100 આપેલું છે અને અહીં કને ચતુષ્કોણ બને છે ABC અને D। તો આ પ્રમાણે એક સમાંતર બાજુ ચતુષ્કોણ પ્રાપ્ત થાય છે। તો અહીં કને જોઈએ તો સમાંતર બાજુ એટલે કે અહીં ચતુષ્કોણ ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ છે માટે સમાંતર બાજુ છે એટલે માપ ખૂણો જે B આપેલો છે આ માપ ખૂણો B જે છે તો એના બરાબર જ આપણે માપ ખૂણો D થાય, કેમ કે આ બંને ખૂણા સામસામેના હોય તો બંને સમાન હોય। તો આપણે જોઈએ કે માપ ખૂણો જે D છે એ બંને સમાન છે, એટલા માટે કરીને જો આ છે B, માપ ખૂણો B બરાબર 100 હોય તો માપખૂણો D બરાબર પણ 100 અંશ પ્રાપ્ત થાય, માટે Y બરાબર 100 અંશ પ્રાપ્ત થશે, કારણ કે જો આ 100 હોય તો આ પણ 100 જ હોય એવું આપણે કહી શકીએ, કેમ કે સામસામેના ખૂણા છે તો એ બંને સમાન હોય। હવે આપણે જોઈએ તો Y પ્લસ Z બરાબર 180, આ વાય અને જેડ એટલે કે આ પાસ પાસેના છે, અહીં કને પાસ પાસેના ખૂણા પૂરક હોય, બંને પાસ પાસેના હોય એટલે એ શું હોય પૂરક હોય છે। તો હવે વાયની કિંમત આપણે હમણાં જોઈ કે 100 અંશ કીધા, તો જેડ બરાબર અહીં કને 180 અંશ થાય, તો જેડ બરાબર અહીં કને 180 માઇનસ 100 અંશ, તો ઝેડ બરાબર આપણને
एसी अंश प्राप्त थाय तो अपन जे अहीं कने एसी अंश प्राप्त थया। जो आ एसी होय तो आ केटलू होय एसी, तो माटे जेड बराबर एक्स साम सामेना खूणा छे। जो एक्स जेड होय जे एज बराबर तमारे एक्स प्राप्त थाय तो एक्स बराबर आपने शू प्राप्त थाशे एसी अंश, कारण के जेटलू जेड होय एटलू ज एक्स होय, कारण के साम सामेना खूणा छे तो एक्स ने किंमत पर शू आवशे एसी अंश। तो आ मुजब जोईए तो आपणे एक्स बराबर एसी अंश, वाय बराबर सो अंश अने जेड बराबर एसी अंश प्राप्त थशे। आ मुजबना आपणने बधा ज खूणाओना माप प्राप्त थशे। समांतर बाजू जे चतुष्कोण हतो एना बधा खूणानो माप आ प्रमाणे आपणे शोधी शकीए। अहीं कने तमे जोई शको छो तमने आकृति आपेली छे એ પણ કેની છે સમાંતર બાજુ ચતુષ્કોણ। તો આપેલ આકૃતિ જે છે એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે। તો હવે અહીં કને જુઓ પી અહીંયા કૌંસમાં અહીંયા કને એક્સ દીધા, અહીંયા ઝેડ ની કિંમત દીધી, અહીં કને વાય દીધા, અહીં કને 50 અંશ દીધા, પછી એફ અને આર આ પ્રમાણેની આપણને આકૃતિઓ આપેલી છે। હવે આપણે અહીં કને માપ શોધવાના રહેશે। તો અહીં કને જોઈએ માપ ખૂણો P પ્લસ માપ ખૂણો S બરાબર હંમેશા 180 થાય, પાસ પાસેના ખૂણા પૂરક હોય। આ આપણે અગાઉ પણ જોયું હતું કે પાસ પાસેના જ્યારે બી ખૂણા હોય છે એ હંમેશા પૂરક હોય છે। તો અહીં કને એસની ખૂણો જે છે એનો માપ આપણને દીધેલો છે, તો આને આપણે દીધેલો નથી, પીનો આપણને એક્સ। તો અહીં કને 50 અંશ બરાબર 180 અંશ, તો એક્સ બરાબર 180 માઇનસ 50 અંશ, તો એક્સ બરાબર આપણને કેટલા પ્રાપ્ત થશે 130 અંશ આપણને એક્સની કિંમત, એટલે કે આ આપણને પ્રાપ્ત થયું 130। હવે જો આ જેટલું હોય એટલું જ સામસામેનું હોય, કારણ કે સામસામેના ખૂણા જોઈએ તો એક્સ બરાબર આપણને વાય થાય, જે આ હોય એટલું જ તમને આ હોય, તો આ પણ આપણને કેટલું પ્રાપ્ત થશે 130। માટે વાય બરાબર પણ આપણને 130 અંશ પ્રાપ્ત થશે। હવે આપણે જોઈએ અગર તો હવે માપ ખૂણો ક્યુ, માપ ખૂણો ક્યુ 12નું છે એટલા માટે, તો માપ ખૂણો જે ક્યુ છે બરાબર આપણને 50 હોઈ શકે, કારણ કે સામસામે છે। હવે આપણે જોઈએ કે માપ ખૂણો ક્યુ પ્લસ ઝેડ, ઝેડ પણ દીધેલો છે બારે આપણને બરાબર 180 અંશ। જો અહીં કને 50 લીધું તો આપણે 50ની કિંમત મૂકી દઈએ 50 અંશ, તો 50 અંશ મૂક્યા આપણે પ્લસ ઝેડ બરાબર 180। તો અહીં કને જોઈ કે ઝેડ બરાબર 180 અંશ માઇનસ 50 અંશ, તો ઝેડનું મૂલ્ય આપણને પ્રાપ્ત થશે 130 અંશ। આ મુજબનો આપણને પ્રાપ્ત થશે બધા જ ખૂણાઓનો માપ આપણને કેટલો કેટલો પ્રાપ્ત થયો। તો અહીં કને તમે જોઈ શકો તો એક્સ બરાબર 130 અંશ પ્રાપ્ત થયા હતા, વાય બરાબર 130 અંશ પ્રાપ્ત થયા, અને ઝેડ બરાબર પણ 130 અંશ આપણને પ્રાપ્ત થયા, અને એક ખૂણાનો માપ અહીં કને 50 આપણને આપેલ હતો, અને બાકીના ખૂણાઓનો માપ આપણે આ પ્રમાણેના શોધ્યા। આ મુજબની આપણે ગણતરી થશે, કારણ કે સમાંતર જે ચતુષ્કોણ છે તો આપણને એક ખૂણાનો માપ એટલે કે સામસામેના પૂરક ખૂણા હોય એ પ્રમાણે આપણે ગણતરી કરવાથી આપણને યોગ્ય માપ પ્રાપ્ત થઈ જાય। હવે આપણે ત્રીજા નંબરનું જોઈએ, અહીં કને જોઈ શકો તમારી સ્ક્રીન ઉપર આકૃતિ દીધી છે એ બી સી અને ડી, અહીં કને આપણને ઝેડ માપ દીધો છે, અહીં કને એક્સ, અહીં કને વાય અને અહીં કને 30 અંશ, આ મુજબના માપ આપણને આપેલા છે। તો સૌથી પહેલો આપણે જોઈએ કે
चतुष्कोण ए बी सी डी समांतर बाजु चतुष्कोण छे। सौथी पहेलो आपणे ए जोई। हवे एना अंदर में आपणने खूणाओ दीधेला छे, तो खूणो ए पछी एम अने डी, खूणो ए एम डी आवारो जे आपणने माप दीधेलो छे ए एम डी, ए आपणने काटखूणो दर्शावे छे। जो अहीं कने आपणने काटखूणानी निशानी दीधी छे, आ एम जे माप दीधो छे एमां, एटले के आ ए एम डी आ आपणे काटखूणो दर्शाए। जो आ ए एम डी काटखूणो होय तो बी एम सी पण शुं होय, काटखूणो। माटे मापखूणो बी एम सी बराबर पण 90 अंश थाय, कारण के जो आ काटखूणो होय तो सामेनो खूणो पण काटखूणो ज होय। तो एक्स बराबर आपणे मापखूणो बी एम सी बराबर 90 अंश थाय, तो आपणने 90 अंश प्राप्त थाय, केम के आ 90 छे तो आ पण 90 होय, तो एक्स नी किंमत आ मुजब आपणे शोधी शकीए छीए। हवे आपणे आगळ वधीए, तो अहीं कने बी एम सी एक प्रकारनो त्रिकोण दीधेलो छे, त्रिकोण बी एम सी त्रणे ખૂણાના માપનો કરીએ તો સરવાળો કેટલો થશે? ત્રિકોણના કેટલા માપ હોય સરવાળો આપણને કેટલો પ્રાપ્ત થાય? 180 અંશ પ્રાપ્ત થાય। તો હવે આપણે જોઈએ વાય, આ વાય છે e પ્લસ 90, કેમ કે આપણે x ની કિંમત શોધી લીધી છે, 90 પ્લસ 30 બરાબર 180। पछी हवे आपणे जोईए y बराबर 120 माइनस y प्लस अने बराबर 180, अने y बराबर 180 माइनस 120, तो y नी किंमत प्राप्त थशे आपणने 60। जो अहीं कने आपणने 60 प्राप्त थया, तो आ मुजब जोईए तो आ आपने 60 होय तो आपने जेड पर केटलो प्राप्त थाय? 60 बराबर छे। तो वाय बराबर जेड माटे जेड बराबर पण 60 प्राप्त थाय, तो एक्स नी किंमत आपने केटली हती? 90 अंश, वाय नी किंमत 60 अंश अने जेड नी किंमत 60 अंश। आ मुजबनी गणतरी आपने प्राप्त थशे। सौथी पहेलो आपणे काटखूणो दर्शावे, काटखूणोना आधारे आपणे आ 60 अंश गोत्या, आ 60 होय तो आ पण आपणने 60 अंश प्राप्त थाय। आ मुजबनी आपणे गणतरी द्वारा एक्स वाय अने जेड आपणे त्रणेयना माप अहीं कने आज मुजबनो आपणे शोधेल छे। दाखला नंबर 3, जो अहीं कने आपणे प्रश्न दीधो छे, शुं चतुष्कोण ए बी सी डी समांतर बाजू चतुष्कोण थई सके? जो थई सके तो केवी रीते? ए आपणने अहीं कने त्रण प्रश्नों द्वारा आपणने जवाब आपवाना छे कि शुं चतुष्कोण जे छे ए बी सी डी ए समांतर बाजू चतुष्कोण होई सके। तो जोईए आपणे, तो अहीं कने माप खूणो डी प्लस माप खूणो बी बराबर 180 अंश थाय? ना, कारण के अहीं कने माप खूणो डी अने माप खूणो बी ई बंने हमेशा पास पासेना खूणा नथी, तेथी ते चतुष्कोण ए बी सी डी मां समांतर बाजु चतुष्कोण बनी सके नहीं, कारण कि बन्ने खूणा जे छे ई पास पासेना नथी परंतु सामसामेना खूणा छे। अहीं कने आपणे एक आकृति जोईए, समांतर बाजु चतुष्कोणनी एक आकृति आपणे अहीं कने दर्शावी, जेने आपणे ए बी सी डी एम नाम आपी। तो जो अहीं कने बी अने डी जो सामसामेना छे, पास पासेना खूणा छे नहीं, तो ये 180 अंशना न होय। हवे आपणे बीजो प्रश्न जोईए, ए बी बराबर डी सी बराबर 8 सेमी अने ए डी बराबर 4 सेमी अने बी सी बराबर 4.4 सेमी थाय, जेम के अहीं कने जोईए ए डी अने बी सी जो समांतर होय तो 4 अने 4 सेमी होई सके नहीं, कारण के ए डी बराबर बी सी न होय,
कारण के जे चार अने चार पॉइंट चार हो तो समांतर गणी शकाय नहीं, तेथी चतुष्कोण जे छे एबीसीडी समांतर बाजु चतुष्कोण बनी सके नहीं। पछी आपणे त्रीजा नंबरनो प्रश्न जोईए तो एमवाय एम के छे के माप खूणो 70 अने माप खूणो सी ई 65 होय। एक खूणो जे अहीं गणी दीधेलो छे ए नो, ए आपणो 70 होय अने सी जे होय ई 65 होय, એવું બની શકે નહીં કારણ કે સામસામેના બંને ખૂણાઓનો માપ હંમેશા જ્યારે સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તો હંમેશા સમાન હોય, એટલે કે માપ ખૂણો એ બરાબર માપ ખૂણો સી નથી, કારણ કે એકના 70 છે એકના 65 છે, તેથી ચતુષ્કોણ એબીસીડી સમાંતર બાજુ ચતુષ્કોણ નથી, આપણે એને ચતુષ્કોણ ગણી શકાય નહીં। હવે પ્રશ્ન નંબર 5 જોઈએ કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં બે પાસ પાસેના ખૂણાઓનો માપનો ગુણોત્તર અહીં કરી દીધો છે કે પાસ પાસેના માપ દીધા છે એનો ગુણોત્તર તમને 3:2 છે, તો ચતુષ્કોણના બધા જ ખૂણાઓનો માપ આપણને અહીં કને શોધવાનો છે। અહીં કને જો પહેલે તો સમાંતર બાજુ ચતુષ્કોણ દીધો છે અને બે પાસ પાસેના ખૂણાનો માપ 3:2, એટલે 3:2 છે એટલે આપણે એને કહેશું 3x અને 2x। તો અહીં કને સૌથી પહેલું ધારીએ કે ધારો કે એ બી સી ડીમાં માપ ખૂણો એ અને માપ ખૂણો બી નું માપનું પ્રમાણ 3:2 છે, તો હવે આપણે માપ ખૂણો એ પ્લસ માપ ખૂણો બી પાસ પાસેના ખૂણા છે 2x અને 3x આપણે દર્શાવ્યા એ આપણે 180°ના, કારણ કે પાસ પાસેના બંને ખૂણા છે એ હંમેશા પૂરક હોય છે, તો આ બંને ખૂણા પાસ પાસેના હોવાથી પૂરક છે, તો પૂરક કોણનો માપ 180 હોય, તો અહીં કને આપણે જોઈએ 3x + 2x = 180, તો 3×2 = 5x = 180°, તો x ની કિંમત જોઈએ અહીં કને 5 ગુણાકારમાં છે બરાબરની આ બાજુ આવ્યા એટલે 5 થયા ભાગાકારમાં, તો x = 180°/5 માટે x ની કિંમત આપણને પ્રાપ્ત થશે x = 36, એટલે આપણને એક ખૂણાનો માપ એટલે કે 2x અને 3x નો માપ શોધવાનો, ખાલી આપણને x ની કિંમત પ્રાપ્ત થઈ। તો આ મુજબ જોઈએ તો માપ ખૂણો એ અહીં કને જે આપણે ધાર્યું હતું એ મુજબ માપ ખૂણો એ = 3x = 3×36 = 108, એટલે કે આ આપણને પ્રાપ્ત થશે 108°, તો આ પણ આપણને પ્રાપ્ત થશે 108°। પછી એવી જ રીતે જોઈએ માપ ખૂણો બી 2x = 2×36 = 72, તો આ આપણને પ્રાપ્ત થયા 72°, તો આ પણ આપણને પ્રાપ્ત થશે 72°, કારણ કે સામસામેના બંને ખૂણા હંમેશા સમાન હોય। હવે જોઈએ આપણે એ જ મુજબ તો માપ ખૂણો એ બરાબર માપ ખૂણો સી પ્રાપ્ત થશે અને માપ ખૂણો બી બરાબર માપ ખૂણો સી આપણને પ્રાપ્ત થશે સામસામેના ખૂણા છે, તો માપ ખૂણો સી આપણને 108 અને માપ ખૂણો ડી આપણને 72, આ મુજબ આપણને પ્રાપ્ત બંને થશે। પછી જોઈએ તો આમ માપ ખૂણો એબીસીડીમાં માપ ખૂણો એ પણ 108 અને માપ ખૂણો સી પણ 108નો અને માપ ખૂણો બી 72નો અને માપ ખૂણો ડી એ પણ આપણને 72નો પ્રાપ્ત થશે, કારણ કે સામસામેના ખૂણા હંમેશા સમાન હોય, સમાંતર બાજુ ચતુષ્કોણ હોવાથી સામસામેના ખૂણા આપણા સમાન હોય છે, એટલે આપણે એક ખૂણાનો માપ શોધશું તો સામેના ખૂણાનો માપ એટલો જ થશે।